છેલ્લા એક વર્ષથી ઘણા બધા શિક્ષકો છે એ આંદોલન કરી રહ્યા છે, અને આંદોલન એટલા માટે કારણ કે એમને એમની નોકરી છે કાયમી મળી નથી રહી. અને ત્યારે હવે ગેનીબેન ઠાકોર પણ એ લોકોની જે ભાવિ શિક્ષકો છે એમની મદદે આવ્યા છે. અને એવી તો શું ઘટના બની કે ગેનીબેને પત્ર લખવો પડ્યો છે સીએમને. શું છે આખી ઘટના જાણીએ આ વિડીયોમાં. તમે જોઈ રહ્યા છો વાઇબ્સ ઓફ ઇન્ડિયા, મારું નામ છે જયરાજ, અને છેલ્લા એક વર્ષથી ઘણા બધા ભાવિ શિક્ષકો છે એ આંદોલન કરી રહ્યા છે કારણ કે એમને એમનો હક નથી મળી રહ્યો, એમને એમની નોકરી છે નથી મળી રહી. અને જ્યારે મળે છે તો ઘણીવાર એવું થાય છે કે પરીક્ષા પાસ કરી દે છે અને પછી તેમ છતાં પણ એમનો વારો નથી આવતો. આવી ઘણી બધી સમસ્યાઓથી છોકરાઓ પીડાઈ રહ્યા છે. ત્યારે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે સીએમ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે, અને પત્ર લખીને કહ્યું છે કે શિક્ષણમાં ઉચ્ચતર અને માધ્યમિક શિક્ષણ બોર્ડમાં શિક્ષકોની છે એ ભરતી કરવામાં આવે. હાલમાં જો વાત કરવામાં આવે તો 7500 જેટલી જગ્યાની ભરતી થવાની છે, પણ ગેનીબેન ઠાકોરે પત્રમાં એવું લખ્યું છે કે જેટલા ઉમેદવારો છે એ ઉમેદવારો એક્ઝામ આપ્યા પછી એક સમય એવો આવે છે કે ઘરની પરિસ્થિતિને બધાને લઈને ફરીથી એમને એક્ઝામ આપવી પડે એવી પરિસ્થિતિ આવે, અને એવું ના થાય એટલા માટે હવે જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવે એમાં લગભગ 15000 જેટલી જગ્યા પાડવામાં આવે, જેથી કરીને જે ઉમેદવારો છે એમને ન્યાય મળે. એટલે હવે તો વાત એવી થઈ છે કે ભાવિ શિક્ષકો તો મેદાને હતા જ, પણ એની સાથે સાથે સાંસદે પણ આ વાતે જેટલા પણ ભાવિ શિક્ષકો છે એમનો હાથ ઝાલ્યો છે. અને ગેનીબેને જે પત્ર લખ્યો છે એ પત્રના મારફતથી સીએમ ભૂપેન્દ્ર પટેલને ભલામણ કરી છે, એમણે લખ્યું છે. એટલે હવે ખાસ જરૂરી એ બની જાય છે કે શું ભૂપેન્દ્ર પટેલ અને કુબેર ડિંડોર જે આપણા શિક્ષણ મંત્રી છે એમના દ્વારા શું પગલાં લેવામાં આવશે એ પણ જોવાનું રહેશે. તમારો મુદ્દે શું કહેવું છે કોમેન્ટ કરી અમને ચોક્કસથી જણાવજો. કીપ વોચિંગ વાઇબ્સ ઓફ ઇન્ડિયા.